સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 3 ભારતનું બંધારણ. મિત્રો, આજે આપણે પ્રકરણ 3માં ભારતના બંધારણની જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આગળનો મુદ્દો સમજીએ અને આપણે જોઈએ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. બરાબર, તો ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ આવે લોકશાહી શાસન પદ્ધતિ. તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આપણા દેશમાં લોકશાહી શાસન છે. બરાબર, વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશ પાસે છે એટલે ભારતે લોકશાહી શાસન પદ્ધતિને અપનાવી છે. આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય અને એ સામાન્ય ચૂંટણીઓમાં જે વ્યક્તિની 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તે વ્યક્તિ મત આપી શકે એટલે એને મતદાર કહેવાય. એટલે 18 વર્ષથી ઉપરના મતદારો મત આપી શકે છે અને સરકારને ચૂંટી શકે છે. હવે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. બરાબર, લોકશાહીમાં ચૂંટણી વગર લોકશાહી છે એ સ્થાપી શકાય નહીં. એટલે ચૂંટણીમાં જે પક્ષને બહુમતી મળે એ પક્ષ છે એ સરકાર રચી શકે. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકો ભૂમિકા ભજવે. બરાબર, દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. પછી એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો, વર્ગનો, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ તેને ચૂંટણી લડવાનો અધિકાર છે. અને તેમાં ચૂંટાયેલા જે સભ્યો છે જેને કહેવાય લોકપ્રતિનિધિઓ, એ લોકપ્રતિનિધિઓ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, લોકો દ્વારા ચૂંટાયેલા છે માટે લોકપ્રતિનિધિઓ એને કહેવાય. હવે નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આપણા દેશમાં કોઈ પણ નાગરિક પોતાનો વિચાર વ્યક્ત કરી શકે, વાણીની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે, પોતાની રીતે એ પોતાનો મત રજૂ કરી શકે, ઈચ્છા પ્રમાણે એ બોલી શકે અને ઈચ્છા પ્રમાણે એ ધર્મ પાળી શકે તેવી ભારતના લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણા બંધારણની મુખ્ય વિશેષતા છે. તો એમાં જોઈએ ધર્મ નિરપેક્ષતા. બરાબર, આ ધર્મ નિરપેક્ષતા એટલે શું એ આપણે જોઈએ. હવે આપણો દેશ છે ભારત, એ એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે ધાર્મિકતા નહીં, પરંતુ દરેક ધર્મને સમાન રીતે જોવાની જે આપણી પદ્ધતિ છે તેને બિન સાંપ્રદાયિકતા કહેવાય. એટલે આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, અથવા તો ધર્મ નિરપેક્ષ દેશ છે, અથવા તો એને અંગ્રેજીમાં સેક્યુલર સ્ટેટ અથવા તો સેક્યુલર દેશ કહેવામાં આવે, પ્રજાસત્તાક દેશ. બરાબર, હવે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની અથવા તો ધર્મની માન્યતાને આધારે ન ચાલે. કોઈ પણ ધર્મનું મહત્ત્વ વધારે, કોઈ પણ બીજા કોઈ ધર્મનું મહત્ત્વ ઓછું, આ ધર્મ ઊંચો, પેલો ધર્મ નીચો, આ ધર્મ આગળ પડતો, બીજો ધર્મ પાછળ પડતો, એવી જે માન્યતા જે છે એ અહીંયા ચાલે નહીં, આપણા દેશમાં ન ચાલે. અને આ માન્યતાને આધારે શાસન ચાલતું નથી, તેને બિન સાંપ્રદાયિક શાસન પ્રણાલી કહેવાય. સંપ્રદાયને આધારે એક અથવા તો બીજા નાગરિક વચ્ચે ભેદભાવ અહીંયા રાખવામાં આવતો નથી. કોઈ એક નાગરિક અને કોઈ બીજો નાગરિક જુદા જુદા ધર્મનો હોય તો એને ભેદભાવની રીતે અહીંયા નથી જોવામાં આવતો, પક્ષપાત અહીંયા રાખવામાં આવતો નથી, પરંતુ સમાન ભાવ, બરાબર, નિરપેક્ષ ભાવ, સરખો ભાવ દરેક ઉપર રાખવામાં આવે છે. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની અહીંયા છૂટ છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આપણા દેશમાં પોતાનો ધર્મ પાળી શકે છે, દરેકને પોતાનો ધર્મ નિભાવવાની છૂટ છે.
એને ફરજ પાડી શકાતી નથી કે ભાઈ તારે આ ધર્મ પાળવાનો, તારે આ ધર્મ નહીં પાળવાનો, એવું અહીંયા ચાલી શકતું નથી. બરાબર, કોઈ પણ ધર્મમાં તમને આસ્થા હોય, માન્યતા હોય, તો એ માન્યતા ધરાવવાની, આસ્થા ધરાવવાની તમને સ્વતંત્રતા છે. અને વળી આપણા ધર્મનો આપણે પ્રચાર પણ કરી શકીએ એવી અહીંયા છૂટ ને આપણા દેશમાં, લોકશાહી રાષ્ટ્રમાં આપેલી છે. એટલે આપણા દેશને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર અથવા તો ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર કહેવામાં આવે છે. અહીંયા કોઈ પણ ધર્મને ખાસ રાષ્ટ્રની રીતે મહત્ત્વ આપવામાં આવતું નથી. બરાબર, હવે આપણે જોઈએ પ્રજાસત્તાક. બરાબર, પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા અથવા તો રાષ્ટ્રના પ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. બરાબર, આપણા દેશના મુખ્યમંત્રી, આપણા દેશના વડાપ્રધાન, આપણા રાજ્યના મુખ્યમંત્રી કે પછી આપણા રાષ્ટ્રના પ્રમુખ અથવા તો આપણે જેને રાષ્ટ્રપતિ કહીએ છીએ, એ અહીંયા વંશ પરંપરાગત રીતે શાસન નિભાવતા નથી, શાસન કરતા નથી. ચોક્કસ કુટુંબની વ્યક્તિ દર પેઢી રાષ્ટ્રપતિ બની જાય કે વડાપ્રધાન બની જાય એવું આપણા દેશમાં થતું નથી. આપણા દેશના લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાય અને પછી એ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. તો લોકો પાસેથી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર એ આપણા દેશની સરકાર બને છે. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહીને સ્વીકારી છે. આપણી લોકશાહી કેવી છે? પ્રજાસત્તાક લોકશાહી એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર લોકશાહીમાં શાસન કરી શકે છે. એટલે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. બરાબર, રાજ્ય વ્યવસ્થા કોઈ વિશિષ્ટ હક ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી, પણ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ, ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહેલા છે. એટલે આપણા રાજ્યતંત્રમાં જે જુદા જુદા હોદ્દાઓ છે એમાં કોઈ પણ ધર્મનો વ્યક્તિ એની લાયકાત મુજબ ચૂંટાય અને ધર્મ કોઈ પણ હોય પણ એ હોદ્દો નિભાવી શકે, કોઈ પણ જાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે એ ખુલ્લું છે, એ શક્ય છે. એટલે આપણું રાષ્ટ્ર છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવામાં આવે છે. આપણા ગામડા ગામમાં પણ સામાન્ય વ્યક્તિ હોય એ ગામનો સરપંચ બની શકે, પછી ભલે એ મજૂર હોય કે રેકડી ચલાવતો કોઈ વ્યક્તિ હોય કે શાકભાજી વેચતા વેચતી કોઈ બેન હોય, સરપંચ થઈ શકે. બરાબર, અથવા તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ ધારાસભાની ચૂંટણી લડી અને ચૂંટાય અને ધારાસભ્ય બની શકે. બરાબર, તો આ રીતે પ્રજાસત્તાકમાં આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર, એના નીચે રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિમાં ત્રણ વિભાગ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે ધારાસભામાં બે વિભાગ આવે, લોકસભા અને રાજ્યસભા. કારોબારીમાં વડાપ્રધાન અને વડાપ્રધાનની નીચેનું મંત્રીમંડળ આવે અને ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ આવે. બરાબર, પછી રાજ્ય સરકારમાં સૌથી ઉપરી રાજ્યપાલ, એની નીચે ત્રણ વિભાગ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં પાછું વિધાનસભા અને વિધાન પરિષદ હોય. અમુક રાજ્યોમાં બે, ઉપલું ગ્રહ અને નીચલું ગ્રહ. આપણે ગુજરાતમાં નથી પણ મહારાષ્ટ્રમાં અને અમુક ઉત્તર પ્રદેશમાં એમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગ્રહ છે. પછી કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, જ્યારે ન્યાયતંત્રમાં વડી અદાલત, રાજ્યની વડી અદાલત અને એની નીચે આવે જિલ્લા અદાલત.
અને સ્થાનિક પ્રશાસનમાં બે વિભાગ, પંચાયતી રાજ અને બીજા વિભાગમાં મહાપાલિકા અને નગરપાલિકા. બરાબર, તો આ રીતે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો કહેવાય છે. સંસદ કાયદાઓ ઘડવાનું, મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર એ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે. બરાબર, તો આ રીતે આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં આ રીતે વ્યવસ્થાપન કારોબારી માટે અથવા તો વહીવટ માટે નિમાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે આ ટોપિક પર અહીંયા અટકીએ. હવે પછીના પીરિયડમાં આપણે આગળ ટોપિક ઉપર પાછી ચર્ચા કરીશું. બરાબર, એ પહેલાં જતાં પહેલાં હું તમને આ પ્રકરણમાંથી અમુક પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્નનો ઉત્તર તમારે મને વોટ્સએપના માધ્યમ દ્વારા આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ધર્મ નિરપેક્ષતા એટલે શું? બરાબર, બીજો પ્રશ્ન છે પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? બરાબર, અને ત્રીજો પ્રશ્ન છે પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણે કયા દિવસે કરીએ છીએ? આ ત્રણ પ્રશ્નના ઉત્તર તમે મને વોટ્સએપના માધ્યમથી આપજો. ઓકે, બરાબર, આવજો.